الشاهدين وخليفته أخي الرسول وزوج البتول قتله خندق خيبر قتله مرغب أنت أمير المؤمنين وإمام المتقين مولانا علي بن أبي طالب ولعنة الله على أعدائهم وغصب حقوقهم كفضائلهم أجمعين يا وسيا الحسن والخلفاء الأحجة أيها القائد المنتظر المهدي يا ابن رسول الله يا حجة الله على خلقه يا سيدنا ومولانا إنا ترجعنا واستشفعنا وتوسلنا بك إلى الله وقدمنا मरहबा हुसैन
राहे हक में घर लुटा दिया। मरहबा हुसैन मरहबा, राहे हक में घर लुटा दिया। अब जहां रहे गलायदा, उस जगह मेरा ઉમ્મત માં સુધારો લઈ આવવા માટે હું જાઉં છું।
Mais frère, si mon rôle c'est, je veux réformer la communauté de mon grand-père. Mané réforme les yaouz. A dit nous c'est poussière, c'est rien mais c'est poussière n'est pas nous. A सोना मुझे दीन से अधीन के अंदर मुझे मिलावट आ गई है ये मिलावट ने मुझे साफ करो छे के नाम करिस उरी पर आमुर के मकरूफ व अनहा अनिल मुनकर आमु रिफॉर्म से लिया बा मांगु छु इमाम हुसैन अलैहि सलाम के छे पुत्रन हथियार नो उपयोग करिस तेली हथियार सु छे मारी अमरदीन मारूफ करिस नयनिन मुनकर करिस वो असीर बिसीरत जद्दी वो अभी अने हूं मारा नाना ते मारा बाबा ना रस्ता ऊपर चालीस त्रण मकसद इमाम हुसैन बताए पर आज जे मने तुम्हारी संग में यंग करू छे ई फकत आ रिफॉर्म ना बारा मा छे कि आपरे अपनी जिंदगी ने अंदर मा आ सुधार कई रीते लिया है આપણી બધી ફરિયાદ કરે છે જમાનો બહુ ખરાબ થઈ ગયો છે આપણી કોમ બહુ ખરાબ થઈ ગઈ છે બોલે છે આપણી અંદર બોલે છે કોમ બહુ બગડી ગઈ છે બોલે છે ને ના બોલે તો આપણે બીજી વાત કરો તમે સુતા સુતા ના સાંભળજો તો આપણે આપણે આ મજલિસ ની અંદર તમને કોઈ છે મજલિસ નો મકસદ શું હોય આ મજલિસ ની અંદર માં મેડિટેશન શું કરવાનું છે ઓલા આંખ બંધ કરીને યોગા જે સુઈ ના જાય પણ આપણે આંખ બંધ કરી જરા વિચાર કરી આ શેખ સાહેબ બોલે છે શું અહીં મને લાગુ પડે છે કે નથી પડતું જો લાગુ પડતું હોય અહીં આપણા પાસે માન 45 મિનિટ મળે છે કે જેમાં જરાક આપણે વિચાર કરે સવારના તો ઓલો દુકાન મેટકા ઘરાકો હોય એ લોકોને સમજાવવામાં આપણી રોજી કમાવવામાં વ્યાધીમાં દુનિયાની હાઈ હોયમાં આપણે હોય તો આપણને એટલો ટેમ નથી મળતો કે આપણે આપણી જિંદગી બારામાં વિચાર કરે આ સુધારણા બારામાં વિચાર કરે અહીંયા આવીને જરાક આપણે સાથે બેસી દિલ ખોલી મગજ ખોલી આપણે વિચાર કરે આપણે હંમેશા શું બોલી છે કોમ બગડી ગઈ છે કોમ ખલાસ થઈ ગઈ છે આપણે આપણા ઓબ્જેક્ટિવ કોઈ જાત જાત તમે જ્યારે ડિક્શનરી જોશો ને તો તમને એમાં દેખાશે કે લા કોમ્યુનિટે એટ એન એન્સેમ્બલ ડેન્ડિવિડ્યુ આપણી જે સોસાયટી છે આપણી જમાત છે એક માણસની જમાત ઉભી ના થાય તમે હોય હું હોય અમિતશાહ હોય માગેન હોય એક એક ફર્દ જે છે ને એ સોસાયટી ને અને કોમ્યુનિટી ને કોમ્પોઝ કરે તો જ્યારે આપણે કહીએ કે કોમ્યુનિટી બગડી ગઈ છે કોમ્યુનિટી પર્સન ફિઝિક નથી કોમ્યુનિટી પર્સન મોરલ છે આપણે તમે સમજો છો હું અહીંયા કઈ કોઈ જ્યુરિડિક દેવા નથી આવ્યો પણ આ એક પર્સન ફિઝિક નથી પર્સન મોરલ છે તો જ્યારે આપણે એમ કહીએ કે કોમ બગડી ગઈ છે કોમ ખરાબ થઈ ગઈ છે એનો અર્થ શું થયો એનો અર્થ એમ થયો કે આ કોમ્યુનિટીની અંદરમાં જે માણસો છે ને ઈ ખરાબ થવામાં છે અને જ્યારે હું એમ કહું કે આ કોમના માણસો ખરાબ થવામાં છે એમાંનો એક હું હા અહીંયા મને તમારી વાત કરવી છે અગર આ કોમ્યુનિટી ખરાબ લાગતી હોય તો એનું એક કારણ એ છે કે હું ખરાબ થઈ ગયો છું છે સર આજે અલ્લાહ સુબહાનહુ વ તઆલા જે છે ને કુરાન મજીદ ની અંદર માં જગ્યા જગ્યા રેકોર્ડ ની વાત કહેવું છે અગર લોકો મળશે હું તમારી સામે અમુક આયત રાખીશ અગર આપણને કોમ ની સુધારવી છે અગર આપણે આપણી સમાજને સારો સમાજ બનાવવો છે કારણ કે આપણે કે છે બગડી ગયું છે ને ખરાબ થઈ ગયું છે ને આ થઈ ગયું છે ને ફલાણું દીકરું ના તો પહેલું કામ જે કરવાનું છે આ કોમ ની અંદર માં જે હું રહું છું ને હું પહેલા અહીંયા સમૂહનું કરવાનું છે અહીંયા બધું સુધરી ગયું તો આસ્તે આસ્તે
બધાને છાંટા ઉડશે, બધા સારા થઈ જશે, અને છેવટે અમુક સમય બાદ આપણી સામે એક સારો સમાજ, એક સારી કોમ્યુનિટી આવી શકશે. પણ અગર હું મારી સુધારણા ના કરું તો આ કોમની અંદરમાં કોઈ દિવસ બદલાવ નહીં આવે. અલ્લાહ સુબહાન વ તઆલા કુરાન મજીદની અંદરમાં સૂરે રાદ આયત નંબર 11 શકીત્ર 3 વર્સ 11 આ આયત કોણ બદલને સાંભળેલી છે, અવાર નવાર આ મિંબર ઉપરથી બયાન કરવામાં આવી છે. અલ્લાહ સુબહાન વ તઆલા 3 11 ની અંદરમાં ફરમાવે છે, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, ઇન્ના અલ્લાહ લા યુગયિરુ મા બિકૌમિન હત્તા યુગયિરુ મા બિઅન્ફુસિહિમ. અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઈ કોમની હાલતને કોઈ દિવસ નહીં સુધારે, ભલે ને તમે માથું પછાડી નાખો. અલ્લાહ જે છે ઈ કોમની આદતોને નહીં બદલાવે, ઈ કોમને સારી નહીં બનાવે. જટલા માલ કરો નહીં થાય, કાંઈ ફેર નહીં પડે જ્યાં સુધી હતું મને શું કરવું જોઈએ અને હું શું કરું છું, આ ત્રણ સવાલ દર રાત ના આપણે પોતાને બિલ કીધું છે. પછી અલ્લાહ સુબહાન તઆલા આયત આગળ 23 ની અંદર ફરમાવે છે, વઇદા અરાદલ્લાહુ બિકૌમિ સુઅન ફલા મરદલા. અગર જો તમે કુરાન છે વાર્તા નથી, અગર જો તમે તમારા નફ્સમાં સુધાર ના લઈ આવ્યા તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા તમારા ઉપર એવી ખરાબી મોકલાવશે, એવી ખરાબી મોકલાવશે કે એ ખરાબી કાઢવા માટે તમારો કોઈ સાથી અને મદદગાર નહીં હોય. ચોખ્ખા શબ્દોમાં ખુદા કહે છે, અગર તમને સોસાયટીને સુધારવી હોય તો પેલા શું કરવું જોશે, શક્ય દોવા સોપ્રો પ્રોડક્ટ્સ હું કેવો ઠાવું કહું છું પેલા હું માગું છું. અને જો આપણે ના જોયા, આપણે રિફોર્મ ના કર્યા, આપણે પોતાના નફ્સનો સુધારો ના કર્યા તો ખુદા શું કે આ જો કે મોઈ લુ માલ ફ્રેન્ચની અંદર પાસે કે અ ઇ લોસ અલ્લાહ વિલ ઇન્ફ્લિજે અ માલ અલ પીપલ. Nul ne peut le repousser. Qui en s'assoit? Imam Hussein passe? Imam Ali passe? Bibi Fatima passe? Khuda qui est-ce que vous avez vu la vie? Mali la prise de la vie, il y a une bonne image. Allez, à la prise de la vie, il y a la prise de la vie, il y a une bonne image. Allez, à la prise de la vie, તો આપણે જે છે પહેલું કામ કરવાનું છે પોતાની અંદર સુધારો લઈ આવવાનો. આજે એક એકરી જેનું નામ છે ઇઝાક આઝિમોવ, આ એક બાયોકેમિસ્ટ હતો 1920-1994 દુનિયાની અંદરમાં હતો. પોતે રૂસીની અંદરમાં જન્મ્યો હતો અને એની જવાની પછી પોતે એકાઝિનીમાં આવી ગયો અને એ નેશનાલિટી રૂસો અમેરિકન થઈ ગઈ. ના ઇઝા આઝમો પોતે લખે છે આ જવાન માટે, પોતે લખે છે, સુવં લે જન પ્રેન લર પ્રોપ્ર લાકુન પોર સેલ દે લા સોસિયેટે. આસ્તે આસ્તે બોલું છું, તમે બધે મારા કરતા 10 ગણો વધારે ફ્રેન્ચી શબ્દો છો. Souvent, les gens prennent leurs propres lacunes pour celles de la société qui les entoure et cherchent à réformer la dite société parce qu'ils sont incapables de se réformer eux-mêmes.
કઈ સમજાવું ખરાબ અહીંયા છે આપણે ગુજરાતીમાં કહેવત છે ને જેને કમરો હોય એને પીળું દેખાય બહુ ગુજરી ગયા છે જવાનીઓ કમરો અહીંયા થયો છે માણસ જે છે ને પોતાનો સુધારો કરવા માટે એનામાં સલાહિયત નથી એનામાં એની કેપેસિટી નથી એ કેપેબલ છે દુસ્યો રિફોર્મિંગ વિમેન તો પછી શું કહે છે આ સુધારો ખુદ પોતાનો કરવાનો છે આપણે પોતે ખુદ પોતાને સુધારે આજનો દિવસ માય મોહરમ 1443 મિનિટનો પહેલો દિવસ હતો આજના દિવસે શું કરવાનું હતું તમે કહો આજના દિવસે પોતાના નફ્સનું એનોટેર કરવાનું આ તમે બધે વેપાર કરો છો અમુક જગ્યા કરો ને અમુક ઘણી ઘણી વાળો દુકાનમાં લખેલું હોય ફેર્મેચ્યુર પુર કોઝ એમોન્ટેર બે ત્રણ દિવસ સુધી ભાઈ તમે શું કામ દુકાન બંધ રાખો છો ઘરા ખાઈ જાય શેખ સાહેબ આ જરૂરી છે કે એનું ખબર પડે કેટલું કમાઈવા ને કેટલું ગુમાઈવા કેટલો માલનો બગાડો થયો કેટલો માલ લીધો તો કેટલો વેચાણો કેટલો નફો મળ્યો આ બધી કેમ ખબર પડે મગજમાં ના આવે આપણને હે વળી નફસનો એમોન્ટેર હોય આવે તું કરી લે પેલા કે કેટલા ગુના કર્યા કેટલું ખોટું કર્યું કેટલા દગા ફટકા કર્યા કેને દઈ રાખ્યું આને આમ કર નાખ્યું આને આમ કર નાખ્યું હા પેલા વિચાર કર એક હદીસ ની અંદર મામાસુમીને મુસલાફ સલામ ફરમાવે છે કે અમારામાંથી નથી જે રોજના સુવા પહેલા પોતાનો હિસાબ ના કરે એટલે આપણે લે તો ગયા ને ઇમામ ફરમાવે છે કે અમારામાંથી નથી જે રાતમાં સુવા પહેલા પોતાના નફ્સનો હિસાબ ના કરે આજે કેટલા ગુના કર્યા ને કેટલું સારું કામ કર્યું આપણે બહુ છેટે છે આપણે બહુ છેટે છે અને હજુ બહુ દોડવાનું છે આપણને ત્યાં સુધી કુવામાં છે સુધારણા જરૂરી છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા કુરાની મજીદ ની અંદર જગ્યા જગ્યાએ જે છે આ રિફોર્મ અને સુધારણાની વાત કરે છે આ સુધારણા કેવી રીતના કરવાનું છે પોતાના નફ્સનો હિસાબ પહેલા કરવાનો છે પણ આ નફ્સના હિસાબની અંદરમાં આપણે જરાક નબળા છે અને ખાસ કરીને એની અંદરમાં ત્રણ નબળાઈ છે ત્રણ પહેલું હું પોતે મારા નફ્સનો હિસાબ કરતો નથી બીજું હું બીજાના નફ્સનો હિસાબ કરું છું અને ત્રીજો બીજો કોક મારો હિસાબ કરે છે
મને તો મારા નફસ નો હિસાબ કરવો નથી. રાતમાં પથારીમાં ચડું છું એટલે પગાર ઊંઘે થાકી ગયું છે. હિસાબ નથી થતો કઈ વાંધો નહીં, પણ એનાથી વધારે આપણે તો ચડે ઉપર જોઈશે બેટા. બીજા નો હિસાબ તો બહુ છે મારાથી. તમને દેખાણો આંખેથી, સપનું નથી, ફોટો નથી,
વિચાર નથી પણ આંખે દેખાણો અલ્લાહ રસૂલ કહે છે સ્ટોપ ખબરદાર ખબરદાર તું વિચાર કર્યો છે કે આ બે છે તો એમ વિચાર કર કદાચ નવું કંઈક શીરો નીકળ્યું હશે એક કદાચ વિનેગર પીતા હશે બે કદાચ ડાક્ટરે કીધું હશે કે એની બીમારી છે ને આ જરા પી જે એક લીધો કદાચ 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 70 કદાચ લઈ જાય ને પછી 71 મૂકે છે આ શું હવે છે પીતા છે આપણે કોઈ શું કરે છે તીન ઉપર હાથ રાખીને વિચાર કરો છો સિદ્ધો એટિકેટ ચોટાડી દીધી અને એવી એટિકેટ ચોટાડી દીધી ઓલી કોલ પાટેક સવારી જે નીકળી જાય આપણે એવી ઇન્સાનના મગજમાં ને માથામાં એટિકેટ ચોટાડે છે કે કયામત સુધી એની બેઇજ્જતી આપણે કરી નાખી છે આજ આપણે નફસનો હિસાબ આવી રીતના આપણને ઇમામ હુસૈનના અઝાદાર કોમાં છે સુધારો લઈ આવે અલ્લાહ સુબહાનહુ વ તઆલા કુરાન મજીદ ની અંદર સૂરે મારિદા ની અંદર માં એક પૈગામ કહે છે કે અગર તમને ખબતું હોય કે અલ્લાહ તમારી તોબા ને કબૂલ કરે અગર તમને ખબતું હોય કે તમારી માફી જે તમે માંગો છો તમે જે ઇસ્તિગફાર ની તસ્બી કાઢો છો એ ખુદા કબૂલ કરે તો એના માટે એક કોન્ડિશન અલ્લાહ સુબહાનહુ વ તઆલા સૂરે મારિદા શબીતર સંગ વેસે અગર કોઈ માણસ ગુનેગાર હોય અગર કોઈ માણસ ગુના કરી નાખે અને ખુદા પાસે માફી માંગવા આવે પછી ખુદા કહે છે અને જો પોતે જે ગુના કર્યો છે જે કાવતરા કયો છે જે ખરાબ કામ કરી નાખ્યો છે એમાં જો સુધારો ના લઈ આવે તો કદી પણ જો સુધારો લઈ આવે જે ખરાબ કામ કરતો હતો ઈ કામને હવે પોતે મૂકી દે રિફોર્મ લઈ આવે સુધારો લઈ આવે તો અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે હું એના ગુનાને માફ કરી નાખીશ સાફ કરી નાખીશ બધું પણ જો ના બદલાનો જો રિફોર્મ ના લઈ આવ્યો તો હું એના ગુનાને માફ કરવા માટે તૈયાર નથી એટલે માફીની જ્યાં વાત આવી ગઈ ખુદા કીધું રિફોર્મ સુધારો જગ્યા જગ્યાએ કુરાન મજીદ ની અંદર આપણી પાસે એટલો વખત નથી મને એક મકસદ સુધી આજે પહોંચાડવું છે તમને જગ્યા જગ્યાએ ખુદા વાલી મુતાલ કુરાન મજીદ ની અંદર રિફોર્મ ની વાત કરે છે કે તમે તમારી જિંદગીમાં જે છે ને સુધારો લઈ આવો અને બહેતરીનમાં બહેતરીન જરીયો જે છે ને આ અઝાદારી ઇમામ હુસૈન અલૈહિસ સલામ છે કોફી અનાન નામ સાંભળ્યું કોફી અનાન જે છે 2018 માં ગુજરી ગયો પોતે ઓએનયુનો સેક્રેટર જનરલ હતો કોફી અનાન પોતે કહે છે કે લા રિફોર્મ એટ અ પ્રોસેસસ એ નો એન ઇવેન્ટમેન્ટ સુધારો લેવો પોતાની જિંદગીમાં છે ને લાંબી મુદ્દતનું કામ છે પ્રોસેસ છે એટલે શું એટલે કિતાબ પાડતા જતા એક ઇવેન્ટ મોનેટી આજે તમને એમ ના કે આજે શેખ ની મંડી સાહેબ આ કાલે તો બધી સુધી જશે સાહેબ પૂછી ઈ નહીં થાય સેટા પ્રોસેસ આસ્તે આસ્તે દરરોજ આપણે વિચાર કરે દરરોજ આપણે જો આપણે નફસ નો હિસાબ કરે કે મેં કેટલું ખોટું કર્યું ને કેટલું સારું કર્યું ત્યારે આસ્તે આસ્તે એક પછી એક જે છે આપણે આપણી અંદરનો સુધારો લઈ આવી શકીએ પણ ઘણા શું કહેતા હોય શેખ સાહેબ આપની કોમમાં સુધારો આ પોસિબલ છે તમે તો શું
આયતુલ્લાહ સિસ્તાની ને લઈ આવશો ને તોય નહીં સુધરે. આપણે બોલે છે ના, તમે સાંભળ્યું, બીજા સાંભળ્યું ના? મારા ભાઈ આપણી ભૂલ છે. હું તમને આ મિમ્બર ઉપરથી એક વાત કહું, આપણી કોમના જે જવાનો છે આ દુનિયાના બધે ઓળખું છું લગભગ 99%. હું જનરલ આપણી કોજા કોમની વાત કરું છું, જ્યાં અહીંયા તુલિયારમાં હોય કે તનામાં હોય કે મજનમાં જ્યાં હોય આપણા જવાનિયાઓ છે ને મેન્ટ્રોકારકના છે. 24 નથી બોલતો કારણ કે જરાક હોશિયાર હોય કે ના હોય મોના ભાઈ? સરદાર પણ મોહમ્મદ દ્વારે તમને એમ થશે કે જો આવા માણસો બદલાઈ શકે, આવા માણસો સારા થઈ શકે તો આપણી શું વાત. મુતવક્કિલ લાહતુલ્લાહ. ઓળખો છો તમે કોણ છે? મુતવક્કિલ બાદશાહ હતો, અબ્બાસી ખલીફા હતો કે જે આપણા 10મા ઇમામ અલી નબી અલૈહિસ્સલામ ને શહીદ કર્યો છે. એટલો કટ્ટો દુશ્મન દરરોજ પસ્તાવો કરે, કાશ હું કરબલામાં હોત, કાશ હું કરબલામાં હોત, કાશ હું સન 61 હિજરીમાં હોત. આપણે જયારે કાંઈ ના થઈ
શું કહ્યું ખબર છે? પછી ઇમામ હુસૈનના ઝવારને દબાવવાનું ચાલુ કર્યું. જેટલા ઇમામ હુસૈનના ઝિયારતમાં જાય હાથ કપાવે, પગ કપાવે. કેવી રીતના એજ્યુકેટ કરે છે?
ગરીબોના ભૂખની અહેસાસ લોકોને નાનપણથી હોય. ખાલી ખલીફા કસે પ્રજાના ખલીફા રિપ્રેઝેન્ટ વસ્તીની ધ્યાન તો રાખે ને. તો આ બરાબર છે. હવે હું તમને કેવી એક સવાલ કરીશ, હું સીધી હું તમને સવાલ પૂછું તો બોલ. એ છે કે મને તો એટલું બતાવ કે આ મારા બે દીકરા વધારે અફઝલ કે અલીના દીકરા હસન અને હુસેન વધારે ઉત્તમ? મૂળ વાત ઉપર આવી ગયો. હું હોત તો શું બોલ? હા બાદશાહ, તમારા દીકરા વાહ 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 સુભાન અલ્લાહ માશાઅલ્લાહ. ઇબ્ને સિકિન આ સવાલ બહુ ગંભીર સવાલ છે. આ મુતવક્કિલ કો મેં તમને કીધું કેવો માણસ સમજીને હશે. ઈ કોઈના ડોકા કાપવા એને વાર ના લાગે, આમ જેમ આપણે કુકડા બકરા કાપે ને ઈ આ માણસના ડોકા કાપતો તો. અને ખાસ કરીને જો ખબર પડે કે આ અલી નો ચાહવા વાળો છે, અલે બે તો માનવા રીતે ઈ તો બચે જ ના. એ પોસિબલ મુતવક્કિલ ને પૂછે છે, ઇબ્ને સિકિન આ મારા બે છોકરા વધારે સારા વધારે અફઝલ કે અલી અલીસલામના દીકરા હસન હુસૈન વધારે અફઝલ? ઇબ્ને સિકિન સીધો બોલે છે, આંખમાં આંખ નાખીને મુતવક્કિલને કહે છે, મુતવક્કિલ તું હસન હુસૈનની વાત કરે છે પણ હું તને કહું, અલીનો ગુલામ જે કંબર હતો ને એના ચંપલ હજી તારા બે છોકરા કરતા સારા. દીકરો જેનું નામ હતું મુન્તસિર, પોતે ખલીફા થયો. જ્યારે ખલીફા થયો ને એક દિવસ બધા જે આખું વાયોમ હતું ને ઇસ્લામી મમલેકત એની અંદરમાં બધા જ ગુવર્નરને કાગળ લખે છે કે જેટલી પણ જુમા ખુતબો જુમા દેવાની મિમ્બર છે ને એ બધા મિમ્બરમાં લખી નાખો કે આ દુનિયાની અંદરમાં અગર રસૂલ પછી કોઈ સારામાં સારો વ્યક્તિ ઇન્સાન હોય તો એ અલી ઇબ્ન અબી તાલિબ ઇસ્લામ છે. નારા મદીનાને મૂકવાનું દેશી જીવન છે. જ્યારે દેશી જીવન છે
ઇમામ હુસૈન અલીસલામ પહેલા મસ્જિદ નબવીમાં જાય છે. નાના રસૂલ ખુદાના મઝાર પર જાય છે. ફરિયાદ કરે છે, નાના નાના, તારી ઉંમત હવે આ હુસૈનને ચેનથી રહેવા નહીં દે. નાના, આ તારો હુસૈન હવે તારી કબ્રને મૂકીને જઈ રહ્યો છે. ફરિયાદ કરે છે, અલ્લાહથી મુનાજાત કરે છે, રસૂલનો વાસ્તો આપે છે. રિવાયત લખે છે કે ઇમામ હુસૈન અલીસલામ મસ્જિદ નબવીમાંથી નીકળી અને આહિસ્તા આહિસ્તા જન્નતુલ બકી તરફ જાય છે. જદારો રાવી બયાન કરે છે, મેં જોયું જ્યારે મૌલા હુસૈન જન્નતુલ બકીના દરવાજે પહોંચ્યા, અચાનક દોડવાનું શરૂ કર્યું. અઝાદારો ઇમામ હુસૈન એ વેલીના દોડતા દોડતા મા ફાતિમા ઝહરાની કબર પર પડી ગયા. જેવી રીતે એક નાનું બાળક પોતાની માની ગોદમાં ચાલ્યું અને ફરિયાદ કરવા લાગ્યા, એ અમ્મા, તારો હુસૈન તારાથી જુદો થઈ ગયો છે. એ અમ્મા, તારો હુસૈન તારી કબર પર બત્તી પાડવા માટે જઈ આવે. અજમને ફાતિમા ઝહરાની કબરમાંથી આવાજ આવી, માં એ મારા લાલ હુસૈન, તું ગભરાવ, અરે તું મદીના મૂકીને જઈ રહ્યો છે, તું તારી માં પણ કબરને મૂકીને તારી સાથે છે. અઝરા ઇમામ હુસૈન અલીસલામની આ સફર જે હતી મદીનાથી મક્કા આવ્યા, મક્કાથી જે છે પોતાની સફરને શરૂ કરે છે કુફા તરફ. રસ્તામાં ઇમામ હુસૈન અલીસલામને જનાબ મુસ્લિમ ઇબ્ને અકીલની શહાદતના સમાચાર મળે છે. પછી હુકમ કરે છે, દીકરીને તો બોલાવો. રિવાયત લખે છે Yeah.
Thank you.